ભરૂચ જિલ્લાના કેબલ નેટવર્ક ઉપર પ્રસારિત થતી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ આપની પાસે આવી પૈસાની ઉઘરાણી કરે અથવા પોતે હમ ટીવીમાં હોવાના દાવા કરી પૈસા માંગે તો કોઈ પણ વ્યક્તિએ પૈસા આપવા નહીં. કેટલાક લોકો દ્વારા હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના નામે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય તેવી અમોને બાતમી મળેલ છે. જેને લઈને જે પણ કોઈ વ્યક્તિ આપની પાસે આવી હમ ટીવીના નામે પૈસા માંગે અથવા ડરાવે ધમકાવે તો નીચે આપેલ નંબરમાં સંપર્ક કરવો. હમ ટીવી ભરૂચ ન્યૂઝ મેનેજમેન્ટ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળી આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપળિયા પાન ગામ ખાતે 1000 લોકો રોજ પીવાના પાણીના ટેન્કર માટે રાહ જુએ છે અને ધંધો રોજગાર ગુમાવી રહ્યા છે. ઝઘડિયા તાલુકાનું પીપળિયા પાન ગામ આજે પણ પાણી માટે વલખા મારે છે. ઝઘડિયા તાલુકાનું પીપળિયા ગામ આજે પણ પાણી આ ટેન્કર પર નિર્ભર છે. આજે પણ ટેન્કરની રાહ જોવા લોકો મજૂરે કામ જતા નથી. પીપળિયા પાનની વસ્તી 1000 છે અને હેન્ડપંપ 35 હોવા છતાં પણ એક પણ પંપ ચાલુ નથી, એટલે કે એક પણ હેન્ડપંપ ચાલુ નથી. પહેલા 20 ફૂટે પાણી મળી જતું હતું, હવે 100 ફૂટે પણ પાણી મળવું મુશ્કેલ થતા મૂંગા જાનવરોને પણ પાણી પીવડાવવામાં સુધા 4-5 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. જીએમડીસી દ્વારા પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે, પરંતુ કોઈ ટાઈમ નથી, તે કઈ પણ કોઈ વાર આવે કે ન પણ આવે. ભરૂચમાં નર્મદામાં પાણીને બદલે દરિયો સવાર થયો છે. જીએમડીસીના કારણે ભૂગર્ભ જળ નીચે ઉતર્યા છે. સૌરાષ્ટ્ર હોય કે કચ્છ, ઉત્તર હોય કે મધ્ય ગુજરાત, આ બધી જ જગ્યાએ નર્મદા નદીના પાણી આશીર્વાદ રૂપ બન્યા છે. ત્યારે નર્મદા નદીના કાંઠે આવેલા વિસ્તારમાં પાણીની વિકટ પરિસ્થિતિ છે, પરંતુ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આવેલા અંતરાય ગામોમાં કે જ્યાં પાણીના પૂરતા સ્ત્રોત નથી ત્યાં લોકો 1-2 બેડા પાણી પીવા માટે વલખા મારે છે. ઝઘડિયા તાલુકાના પીપળિયા પાન ગામમાં ભૂગર્ભજળ નીચે ઉતરી જતા લોકો પીવાના પાણી માટે ટેન્કર ઉપર નિર્ભર રહ્યા છે. ગામની કુલ વસ્તી 1000ની છે. પીવાનું પાણી પૂરું પાડવા માટે 1 દિવસના અંતરે ટેન્કર આવે છે. ટેન્કર ક્યારે આવશે તો તેની કોઈ ચોક્કસ સમય નક્કી હોતો નથી. લોકો ટેન્કરની રાહ જોતા નજર ગામમાં માર્ગ ઉપર જોયા કરતા હોય છે. આના કારણે તેમના રોજગાર ઉપર અસર પડી રહી છે. જો ગામ લોકો મજૂરી કામ માટે જતા રહે તો પણ પાણી ભરવાનું રહી જાય અને પાણીની રાહ જુએ તો મજૂરી કામે જઈ શકતા નથી. પીપળિયા પાનની વસ્તી 1000ની છે અને 35 જેટલા હેન્ડપંપ છે, એક પણ ચાલતા નથી. જીએમડીસી દ્વારા કોલસાનું ખનન માટે ખોદકામના કારણે કે ભૂગર્ભ જળના વહન તૂટી જતા જળ નીચે ઉતરી ગયા છે. પહેલા 20 ફૂટે પાણી મળી જતું હતું, હવે 100 ફૂટ સુધી પણ પાણી મેળવવામાં ફાંફા પડી રહ્યા છે. આના કારણે ગામના આવેલા હેન્ડપંપ નકામા બન્યા છે. પીવાની પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાણીની લાઈન નાખવામાં આવી છે, પરંતુ સંપ સુધી પાણી પહોંચતું જ નથી. આવા સંજોગોમાં ગામ લોકોને પાણીના ટેન્કરથી પાણી પીવા માટેનો ઉપયોગ કરવો પડે છે. દિવસમાં ગમે ત્યારે ટેન્કર આવે ત્યારે પાણી ભરવા માટે લોકો લાંબી કતારે લાગી જાય છે. ગામની મહિલા બહેનોએ જણાવ્યું હતું કે ગામમાં અમારે ત્યાં આખો દિવસ ટેન્કરની રાહ જોવી પડી છે અને તેના કારણે મજૂરે પણ જઈ શકાતું નથી. દલપતભાઈએ જણાવ્યું કે પીવાનું પાણી તો ટેન્કરમાંથી મળી રહે છે, પરંતુ ગામમાં 150 થી વધુ જેટલા પશુઓને પાણી પીવડાવવા માટે 3-4 કિલોમીટર દૂર આવેલા તળાવ સુધી પાણી પીવડાવવા માટે લઈ જવામાં આવે છે. રાજ્ય સરકાર ભલે મોટા દાવા કરતી હોય કે ટેન્કરથી પાણી આપવાની પ્રથા હવે ભૂતકાળ બની ચૂકી છે, પરંતુ ઝઘડિયા તાલુકાના અંતરાય ગામ એવા પીપળિયા પાન ગામમાં આજે પણ લોકો ટેન્કરની રાહ જોઈને કલાકો સુધી ઉભા રહે છે. તે ભરૂચ જિલ્લાની આ સત્ય હકીકત છે. ત્યારે ભરૂચ જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, હવે તેમણે ભરૂચમાં ટેન્કર દ્વારા અપાતા પાણી મામલે પણ પોતાના અવાજ વિધાનસભામાં અને લોકસભામાં રજૂ કરવાની જરૂર ઉભી થઈ છે તેવું લોકો કહી રહ્યા છે. શું નામ છે કાકા? દલપતભાઈ રામસિંહભાઈ વસાવા. દલપતભાઈ, આ પીપળી પાનમાં કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે? પીપળી પાનમાં અમારા ગામમાં જ્યાંથી જીએમડીસી નજીક આવી ત્યાંથી આ જ સમસ્યા છે. અમે વારંવાર દર વર્ષે રજૂઆત કરતા જ આવ્યા છીએ અને દર વર્ષે જીએમડીસી થોડું ઘણું ટેન્કરથી મોકલે છે. ચોમાસા દરમિયાન પાણી થોડુંક પેલું વરસાદનું સંગ્રહિત થાય તે ચાલે છે શિયાળા સુધી. પછી શિયાળો આવે એટલે ઉનાળામાં કોઈને પાણી પૂરતું મળતું નથી. મૂંગા જાનવરો માટે પાણીની વ્યવસ્થા કરી કોઈ? મૂંગા જાનવરો માટે પાણી માટે હવાળાઓ બનાવ્યા છે, પણ હવાળા ખાલી છે. એના માટે ક્યાં જવું પડે? એના માટે દૂર 2-3 કિલોમીટર ખાડીએ જ્યાં પાણીનો સ્ત્રોત દેખાતો હોય એવી જગ્યાએ જઈએ. તંત્રને શું કહેશો? તંત્રને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ મૌખિક અથવા લેખિતમાં. તંત્રએ કોઈ વાર અમારી અરજીઓ સાંભળી નથી. મારી કન્યા લગભગ 8 જેટલી અરજીઓ છે. સુરત, ભરૂચ, અંકલેશ્વર, ગાંધીનગર બધે જ મોકલાવેલી છે. કોઈ તંત્રએ આ અરજીઓનો જવાબ આપ્યો નથી. સરકારશ્રીને શું કહેવા માંગશો? સરકારશ્રીને અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારે પાણી, રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓ માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ. ઝઘડિયા તાલુકાના જેસપોર ગામ નજીક અંતિમ ક્રિયા માટે જતા જણિયા ગામના વસાવા પરિવારના પિકઅપ જીપ પલટી જતા 17 થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જ્યારે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ઝઘડિયા તાલુકાના જેસપુર ગામ પાસે નાના બાળકોને બચાવવા જતા મહેન્દ્રા પિકઅપ પલટી ખાતા 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે 2 ગંભીર ઇજા પહોંચી હતી અને 1 મોત થયું હતું. નેત્રંગ તાલુકાના ઝરિયા ગામના 25 જેટલા રહીશો મહેન્દ્રા પિકઅપમાં ઝઘડિયા તાલુકાના બડાલી ગામે અંતિમ ક્રિયામાં જઈ રહ્યા હતા. પિકઅપ પલટી જતા સવાર મુસાફરોને હાથ પગ છાતી અને માથાના ભાગે શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ લાવ્યા હતા. ઘટનાસ્થળના દવાખાનામાં લોકટળા ઉમટ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્ત મુસાફરોને અંકલેશ્વર, ભરૂચ અને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના જેસપુર ગામ પાસે નાના બાળકને બચાવવા જતા પિકઅપ પલટી જતા 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. 2 ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 1 મોત નિપજ્યું હતું. મળેલી વિગતોમાં નેત્રંગ તાલુકાના ઝરિયા ગામમાં 25 જેટલા રહીશો સવારે 11 વાગ્યાની આસપાસ મહેન્દ્રા પિકઅપ ગાડી નંબર GJ16HU 4147માં ઝઘડિયા તાલુકાના ભદાલી ગામના ઉક્કડભાઈ વસાવાના પુત્ર સુભાઈ વસાવા અગમ્ય કારણોસર મોત નિપજતા અંતિમ ક્રિયામાં આવી રહ્યા હતા. તે દરમિયાન નેત્રંગ રાજપાલ રોડ પર જેસપુર ગામના પાટિયા પાસે મહેન્દ્રા પિકઅપ ગાડી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક એક નાનું બાળક આવી જતા મહેન્દ્ર પિકઅપના ચાલકને બચાવવા જતા એકાએક ગાડી પલટી ગઈ હતી અને તેમાં 18 જેટલા મુસાફરો રોડ ઉપર પટકાતા હાથ પગ છાતી અને માથાના ભાગે સહિત શરીરને ઇજાઓ પહોંચી હતી. જ્યારે જેઠાભાઈ જેતિયાભાઈ વસાવાનું મોત નિપજ્યું હતું. ઉમરલા રાજપેટ અને 108 એમ્બ્યુલન્સની થઈ ખાનગી વાહનો ઇજાગ્રસ્ત મુસાફરોને નેત્રંગ તાલુકાના મથકે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે બીજી બાજુ પિકઅપ પલટી જતા ઇજાગ્રસ્ત મુસાફરોને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ, સરદાર પટેલ વેલફેર હોસ્પિટલ, ભરૂચ સિવિલ હોસ્પિટલ, રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ વાયોગ્ય થતા પ્રસરતા ઘટનાસ્થળ પર લોકો દોડી આવ્યા હતા, તેમના સગા સંબંધીઓ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં ઝરિયા ગામના ઇજાગ્રસ્તોમાં લક્ષ્મણભાઈ વસાવા, ભોલાભાઈ, અમરસિંહ વસાવા, પુનીબેન વસાવા, કપિલાબેન વસાવા, સુમિત્રાબેન વસાવા, કમુબેન વસાવા, રસિલાબેન વસાવા, સલીબેન વસાવા, જેઠુબેન વસાવા, રમીલાબેન વસાવા, સવિતાબેન વસાવા, દિનેશ વસાવા, ટીનાબેન વસાવા, ભીખીબેન વસાવા, ગોવિંદભાઈ વસાવા, ચંપાબેન વસાવા, વિદ્યાબેન નરેન્દ્રભાઈ વસાવાને ઇજાઓ પહોંચી છે. હાલ તો તેઓને ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે અને પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અંકલેશ્વરમાં 13 વર્ષે જીનેશ પટેલ દ્વારા પોતાના જન્મદિન નિમિત્તે પોતાના પોકેટ મનીમાંથી રૂપિયા લઈને ભૂખ્યાને ભોજન કરાવી સમાજને નવી રાહ ચીંધી છે. અંકલેશ્વરમાં એક 13 વર્ષીય બાળકે પોતાના બચાવેલા પૈસામાંથી ભૂખ્યાને ભોજન કરાવ્યું છે. જનસેવા જ પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરી છે. એવું કહે કે નાના બાળકોમાં હંમેશા ભગવાન વસતો હોય છે. માસૂમ ભૂલકાઓને કોઈ નાત જાત ધર્મનો ભેદ હોતો નથી, બસ તેઓ તો પોતાની મસ્તીમાં જ હોય છે. ત્યાં જ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીનેશકુમાર બિપિનભાઈ પટેલ, જેઓ અંકલેશ્વરની સમર સ્કૂલમાં અભ્યાસ કરતા પોતાના જન્મદિવસે એટલે કે 13 વર્ષમાં તેમના ગલ્લામાં ભેગા કરેલા જમા પૂંજી જરૂરિયાતમંદ લોકોને મદદ થાય તે હેતુથી અંકલેશ્વરની પ્રાચીન ચોકડી નજીક ચાલતા ભૂખ્યાના ભોજન સ્ટોર પર જઈને જેનિશ કુમારે ગલ્લામાં રાખેલા તેમની તમામ રકમ પૂંજી ભૂખ્યાના ભોજન માટે દાન કરી દીધી હતી. તેમણે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. 13 વર્ષીય જેનિશને શુભકામનાઓ લોકોએ પાઠવી હતી. બાળક પણ ભવિષ્યમાં સમાજસેવકનું મોટું કામ કરશે તેવું પણ પ્રેરણાદાયી તેમણે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલે કે 13 વર્ષની ઉંમરમાં જ જેનિશ પટેલે પોતાના બર્થડેમાં ગરીબોને ભોજન કરાવ્યું હતું. આજે એક જમાનો એવો છે કે લોકો બાળકોના કેક કાપીને ઉજવણી કરે છે અને અન્ય પાર્ટીઓનું આયોજન કરે છે, ત્યારે જેનિશ કુમારે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને એક નવી મિસાલ કાયમ કરે છે કે તમારા બાળકનું કે તમારો જન્મદિવસ હોય તો આવા ભૂખ્યાને ભોજન જેવા જે કાર્યક્રમો ચાલતો હોય તેમાં દાન કરીને તમે વધુ પુણ્ય કમાઈ શકો છો અને સમાજ સેવા કરીને જનસેવા એ જ પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરી શકો છો. મારું નામ જેનિશ પટેલ છે. હું અંકલેશ્વરની શ્રવણ વિદ્યા ભવનમાં ભણું છું. આજે મારો જન્મદિવસ છે. અત્યાર સુધી મેં ગલ્લામાં જેટલા રૂપિયા ભેગા કર્યા તે હું ભૂખ્યાને ભોજન આપતી સંસ્થામાં અર્પણ કરું છું. બેટા શું મોટો થઈને શું બનવું છે તારે? એમ બધાને સેવા કરે. અંકલેશ્વર પ્રતિક પોલીસ ચોકી પાસે ભૂખ્યાને ભોજન નામની એક સંસ્થા અમે રાખેલી છે અને છેલ્લા લગભગ 5 મહિનાથી અમે ભૂખ્યા લોકોને ભોજન આપી રહ્યા છે. આજે અંકલેશ્વર શહેરના એક નવયુવક પોતાની બર્થડે નિમિત્તે એની બચતના પૈસા આજે ભૂખ્યાના ભોજનના આવી અને પોતાની બચત આજે અહીંયા ધ્યાનમાં આપે છે એ બદલ હું એનું અભિનંદન માનું છું. આવનારા નવયુવાનો અહીંયા આવતા રહે અને પોતાની બચત સારી જગ્યાએ વપરાય એવી હું આશા રાખું છું. થેન્ક યુ, ધન્યવાદ. ભરૂચમાં કોર્ટના જજના ઈમેલ આઈડીને હૈદરાબાદના હેકર્સે હેક કરી લેતા તેની સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ભરૂચના પોલીસ સૂત્રથી મળતી માહિતી અનુસાર ભરૂચના જિલ્લા ન્યાયાલયના બીજા એડિશનલ ચીફ જસ્ટિસ ફાસ્ટ કોર્ટ તરીકે ફરજ બજાવતા મીમાંસા મહેશ અગ્રવાલ કે તેમના અંગત કામ અર્થે યાહુ અને જીમેલના બે ઇમેલ આઈડી બનાવ્યા હતા, જ્યારે વ્યવસાય કામ અર્થે જીમેલનું અન્ય એક એકાઉન્ટ બનાવ્યું હતું. દરમિયાન 16 જાન્યુઆરી રોજ તેમના મોબાઈલમાં લોગ ઇન થયેલા તમામ એપ્સમાંથી તેઓ અચાનક લોગ આઉટ થઈ ગયા હતા, જેના કારણે તેમનો પર્સનલ આઈડી પાસવર્ડ પુનઃ લોગ ઇન કરવાનો પ્રયાસ કરતા પાસવર્ડ ખોટો બતાવવામાં આવી રહ્યો છે. આ પગલે ત્રણ આઈડી અને પાસવર્ડની લોગ ઇન થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નહીં થતા આખરે તેમને કંઈક શંકા ગઈ હતી અને આ મામલે તેમનો પાસવર્ડ ખોટાવ્યો હતો. ઉપરાંત જીમેલ એકાઉન્ટની રિકવરી માટેના ઓલ્ટરનેટ ઇમેલ આઈડી હતો તે પણ હેક થતા જણાવ્યું હતું, જેના પગલે ભરૂચ સાયબર સેલના મેલ આઈડી ઉપર આ ઘટનાની અંગેની જાણ કરવામાં આવી હતી અને અરજી કરવામાં આવી હતી અને સાયબર સેલની ટીમે તરત તપાસ શરૂ કરવામાં આવતા હૈદરાબાદની યાદગીરીનગરમાં રહેતો સૌરભકુમાર મિત્તલ નામના શખ્સે તેના આઈડી હેક કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. આરોપીના તાર જોડતા અને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી અને હૈદરાબાદના માસ્ટરમાઇન્ડને ઝડપી લેવા માટે હવે એ ડિવિઝન પોલીસે તેને હૈદરાબાદ ખાતેથી ઝડપી લેવા માટેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચની મનીષાનંદ સોસાયટીમાં મહિલા ઘરની બહાર નીકળતા જ ગઠિયો અછડો તોડી ભાગી જતા શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચ જિલ્લામાં ફરી અછડા તોડ જાણે સક્રિય બન્યા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે, કેમ કે ગઈકાલે ફરી એક બાઇક સવાર ગઠિયાએ એક મહિલાનો અછડો તોડીને ફરાર થયો છે. ભરૂચમાં ગઈકાલે જ હજુ તો સીસીટીવી કેમેરા લાગવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હવે કડક નજર પોલીસ દ્વારા રાખવામાં આવશે. 1 મેના રોજ સીસીટીવી કેમેરાઓનો ટેસ્ટિંગ કદાચ થયું હશે. ત્યાં જ મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી સમુદેડી પાછળ રહેતા મનીષાનંદ સોસાયટીમાં રહેતા વર્ષાબેન રાણા સવારે તેમના ઘરે હતા. ત્યાં નગરપાલિકાના મહિલા સફર કર્મચારીઓ સાફ કરવા માટે આવ્યા હતા અને કચરો સળગાવતા જ આ સફાઈ કર્મચારીઓ દ્વારા રસ્તા પર કચરો સળગાવવાનું શરૂ કરતા જ વર્ષાબેને તેમને ટોક્યા હતા અને ત્યાં રગજગ ચાલતી હતી. ત્યાં જ એકાએક ગુલાબી કલરનો શર્ટ અને બ્લુ કલરની પેન્ટ પહેરેલી એક અજાણી યુવાન પૂર ઝડપે બાઇક ઉપર આવીને અને વર્ષાબેનના ગળામાંથી 3 તોલાનો અછડો તોડીને ભાગી છૂટ્યો હતો. વર્ષાબેને બૂમાબૂમ કરી મૂકી હતી, જો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા, એક્ટિવા પર પીછો કર્યો હતો, પરંતુ તે ગઠિયો ફરાર થઈ ગયો હતો અને છેલ્લે અંતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ભરૂચ એ ડિવિઝન શહેર પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી ગઠિયાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, એટલે કે હવે સીસીટીવી કેમેરા ખંખોલવાનું શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં ગરમીનો પારો ઊંચે જતા લોકો હીટવેવના ભોગ બની રહ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી હીટવેવને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. વર્ષોથી એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં 9 વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો છે. ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 44.8 એટલે કે હવે 45 ડિગ્રી ગણવામાં આવે તો બરાબર છે, કેમ કે 9 વર્ષથી આટલી ગરમી પડી નથી. તે તમામ ગરમીનો રેકોર્ડ એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગરમીએ રેકોર્ડ બ્રેક પારો ઉપર કરીને લોકોને ત્રાહિમામ પોકારી નાખ્યા છે. એક દિવસ રાહત બાદ ફરી ગરમીની શરૂઆત થઈ છે. સૂરજના આકરા તાપના કારણે લોકો બીમારીઓમાં સપડાઈ રહ્યા છે. લોકોને લૂ લાગવું, સનસ્ટ્રોક થવો સહિતની અનેકો ગભરામણ અને અન્ય સહિત વિભાન થવાની ફરિયાદો ઉઠવા પામી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જિલ્લામાં પણ હોસ્પિટલોમાં હીટવેવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે ગ્રીન, યલો, રેડ જેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ એપ્રિલ માસમાં તો તમામ એલર્ટને પણ તોડી નાખવામાં આવ્યો હોય તેવું લાગે છે. સૂરજ આખરે તપી રહ્યો છે અને 9 વર્ષની ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. લોકો હીટવેવના ભોગ બની રહ્યા છે. હમણાં સુધીમાં મળેલી વિગતોમાં લગભગ 382 કરતા પણ વધુ લોકો ગરમીના કારણે હોસ્પિટલમાં કે અન્ય દવાખાનામાં સારવાર લીધી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીના કારણે બરફનો ઉપાડ પણ વધ્યો છે, સાથે સાથે લોકો કુલર અને એસીના ઉપયોગમાં પણ વધારો થઈ રહ્યો છે. બજારમાંથી કુલર અને એર કન્ડિશનર સહિત ઠંડક માટેના સાધનો વધી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 40 થી લઈને 44 ડિગ્રી તાપમાને લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રસ્તાઓ સુમસામ ભસે છે. બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો સમય આકરા સૂરજના કિરણો સહન નહીં થતા લોકો વિના કારણે ઘરમાંથી નીકળવાનું પણ ટાળી રહ્યા છે, તો બીજી તરફ લોકો પરસેવે રેબઝેબ પણ થઈ રહ્યા છે. આમ ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અસંખ્ય લોકોને લૂ લાગી હોવાની પણ વિગતો બહાર આવી છે. ઝઘડી એમટીજીએસ કંપની નજીક શંકાસ્પદ હાલતમાં 3 ચોરને ઝઘડિયા પોલીસે ઝડપી લીધા હતા.
અંકલેશ્વર બાદ હવે ઝઘડિયાની જીઆઈડીસીમાં પણ ભંગાર ચોરો સક્રિય બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી ત્યાં ભંગારનો ધંધો કરતા કેટલાક લોકો દ્વારા આ ચોરો પાસેથી ભંગાર ખરીદવામાં આવી રહ્યાની વિગતો બહાર આવી છે. ઝઘડિયા પંથકમાં ભંગાર ચોરો સક્રિય બન્યા છે, ત્યાં જ કેટલાક કંપનીઓમાં અગાઉ પણ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ત્યાં ઝઘડિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીઆઈડીસીમાં બંધ પડેલી એમટીઝેડ કંપની પાસે કેટલાક ઇસમો ફરી રહ્યા હતા અને તેઓને જોતા જ પોલીસે રોકીને તપાસ કરતા તેઓએ શંકાસ્પદ લાગતા તેમની તપાસ કરી હતી. પોલીસે એક્સો બ્લેડ, નટ બોલ ખોલવાના પાના વગેરે મળી આવતા પોલીસે આકરી પૂછપરછ શરૂ કરી હતી. ઝઘડિયા પોલીસની આકરી પૂછપરછમાં તેઓ તલોદરા ગામના અનિલ શાંતિલાલ વસાવા, રણવીર શાંતિલાલ વસાવા અને રાજુ ભાર્ગવ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેયની અટક કરી છે અને પૂછપરછનો ચક્રો ગતિમાન કરે છે અને કદાચ આમાં ચોરીમાં તેઓ સંડાવેલા હોય તે બાબતની તપાસના ચક્રો ગતિમાન પણ કર્યા છે. ઝઘડિયાના કૃષ્ણપુરી કુટેર આશ્રમ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા 400 થી વધુ દર્દીઓ તેનો લાભ લીધો હતો. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામે આવેલા ઉદાસીન નર્મદા કુટિયા આશ્રમ ખાતે આજે આંખો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નડિયાદના સંતરામ મંદિર સંચાલિત હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર અને નિદાન કરવામાં આવ્યા હતા. કેમ્પમાં કૃષ્ણપુરી ગામની આસપાસના ગામોના દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. અલગ અલગ રોગો મળી કુલ 400 થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લઈ સારવાર તેમજ નિદાન કરાવ્યું હતું. દર્દીઓને વિનામૂલ્યે દવા અને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આસોટના કતપોર ગામ ખાતે ભેંસના તબેલામાં મૂકેલા સીસીટીવી કેમેરાની ચોરી થતા પોલીસ ચોકડે ફરિયાદ દાખલ થઈ છે. હાંસોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કતપુર ગામે રહેતા પ્રજ્ઞેશ બાલુભાઈ પટેલ પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેમના ભેંસોના તબેલા પર પશુનો દેખરેખ રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તે દરમિયાન કોઈ શખ્સે તેમના 5 સીસીટીવી કેમેરા પૈકીના 2 કેમેરા ચોરી ગયા હતા. કતપુર ગામમાં જમીન બાબતે કેસ ચાલી રહ્યો હોય તેમના બદનામ કરવા કે ફસાવવા માટે તેમના વિરોધીઓ કાવતરું રચ્યો હોવાની શંકાએ હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરજણ તાલુકાના ગંધોરા ગામ ખાતે ગેરકાયદેસર ઓઢીનું બાંધકામ અટકાવવા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. કરજણ તાલુકાના ગંધારા ગામના જૂના વારીગૃહ બોરપંપ આગળ પશુઓ માટે પીવાના પાણી માટેનો ઉવારો હતો. તે ઉવારો કથિત ગેરકાયદેસર સીમ કમિટી દ્વારા તોડીને ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ થઈ રહ્યું હોય. ગ્રામ પંચાયત દ્વારા કથિત ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ અટકાવવા માટે કરજણ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ હોવા છતાં હજુ બાંધકામ ચાલુ રહેતા સમગ્ર મુદ્દે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કથિત ઓરડીનું ગ્રામ પંચાયતની જગ્યામાં બાંધકામ થઈ રહ્યું તે હોય જે તાત્કાલિક ધોરણે બંધ થાય તે માટે કરજણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ જાતની કાર્યવાહી નહીં કરાતા ભારે ચર્ચા થઈ રહી છે. કથિત ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ ન અટકે તે માટે કોના દબાણ હેઠળ કાર્યવાહી થઈ રહી છે તેવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને તેવી વાતો પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. કથિત ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ સંદર્ભે આજરોજ મીડિયા સમક્ષ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા રજૂઆત કરતા કથિત ગેરકાયદેસર સીમ કમિટીના પ્રમુખને કથિત ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે ગ્રામ પંચાયતના તલાટીએ નોટિસ પાઠવી છે. હવે જોવાનું રહ્યું કે ગંધારા ગામમાં ગ્રામ પંચાયતની જગ્યામાં પશુઓને પીવાના માટેના પાણીના ઉવારાને તોડી કથિત ઓરડી બાંધકામને અટકાવવા માટે સંબંધિત અધિકારીઓ કેવા પગલાં લેવાય છે તે તાવ સમય જ બતાવશે. આ બાબતે તમે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરેલી છે? હા કરેલી છે, અરજી આપેલી છે. ત્યાંથી એમને શું પગલાં લીધા? એમને કોઈ પગલાં લીધા જ નથી. અને ક્યાં આ ગેરકાયદેસર બાંધકામ થયેલું છે? મારું નામ પરમાર અલકેશી અદેજી છે. મેં તાલુકા પંચાયતના ટીડીઓને લિખિત જોઈન કરેલી છે કે ગંધારા ગામમાં પાણીનો હેરો હતો પશુને પીવા. તે ગામના સીમ સમિતિ દ્વારા ખોટી રીતથી સીમ સમિતિ બનાવી છે ગેરકાયદેસર, ને એ જ લોકો વહીવટ કરી આવું ઉપયોગ કરી ને તોડી નાખીને ગેરકાયદેસર રૂમ બનાવે છે. પંચાયત પાસે કોઈ ઠરાવ નહીં, કોઈ સંમતિ પંચાયતે નહીં આવેલી. તો આવા લોકો માટે અમે અરજી કરીને થાકી જાય ટીડીઓ પાસે. ટીડીઓ આજ સુધી જોવા નહીં આવ્યો. અંકલેશ્વર શહેરમાં સત્તાવાર ટીમના જુગાર ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને જુગારીયાને ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચનાને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના દ્વારા હાલ તો તપાસનો ચક્ર ગતિમાન કરવા માટે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન જ અંકલેશ્વર શહેરના તારફાડીમાં વિજય દલપત વસાવા પોતાના માણસો મારફતે આંખ ફરટનો સત્તા બેટિંગનો જુગાર રમી રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા જ પોલીસે જુગાર દમના સંચાલક કરતા ઇકબાલ ગુલામ શેખ રહેવાસી ધોબીગઢ બાવડી ફાટા તળાવ ભરૂચના રોકડા રૂપિયા 36,480 જુગારના સાધનો મોબાઈલ વગેરે મળીને 44,480 નો મુદ્દામાલ સાથે જાહેરમાં પકડાઈ જતા ગેરકાયદેસર કાર્ય કરવા
રમત અને તેની સાથે મુખ્ય સૂત્ર વિજય દલપત વસાવા નાસી જનાર હોય તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં આગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.